જેમાં આ પોલ ખુલતા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા જેમાં વરાછા રોડ પર ખોદકામ બાદ કોઈ કામગીરી નહીં કરવામાં આવી હતી તેવા સમાચાર પ્રાપ્ત થયા હતા જેમાં છેલ્લા પાંચ દિવસથી કોઈ પણ કામગીરી તે રસ્તા પર નથી કરવામાં આવી તો રસ્તા વચ્ચે ખોદકામને લઈને લોકોને મુશ્કેલી પડતી હતી ચોમાસા પહેલાં તમામ કામો પૂર્ણ કરવાની પાલિકાએ જવાબદારી લીધી હતી જેમાં પાલિકાએ ખોદકામ બાદ અધ વચ્ચે જ કામ છોડ્યું છે તો પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલતી જોવા મળી રહી છે સુરત ખાતે જેમાં સુરત પાલિકાની પોલ ખુલતી જોવા મળી રહી છે જેમાં પ્રી મોન્સૂનનું જે કામગીરી હો છે તેને લઈને આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો પાલિકાએ ખોદકામ બાદ અજ અધ વચ્ચે જે કામ છોડ્યું છે જેમાં જીટીપીએલ દ્વારા સમાચાર પ્રસારિત કરતા પાલિકા દોડતું થયું છે જ્યારે પાલિકાના અધિકારીઓ દ્વારા તાત્કાલિક હવે આ કામગીરી શરૂ કરવામાં આવી છે તો પાણીમાં લીકેજ હોવાથી ખોદકામ કરવામાં આવ્યું હતું જીટીપીએલ દ્વારા સમાચાર પ્રસારીત કરતા પાલિકા દોડતું જોવા મળ્યું હતું અનેક અધિકારીઓ તાત્કાલિક આ કામગીરી શરૂ કરવા માટે પહોંચી ગયા હતા અને પાણીમાં લીકેજ હોવાથી પોલ ખોલવામાં આવી હતી જીટીપીએલ દ્વારા પ્રસારિત સમાચારનો પડઘો પડતો જોવા મળી રહ્યો છે પાલિકાએ ખોદકામ બાદ અધવચ્ચે જ કામ છોડ્યું હતું મહત્વનું છે કે વરાછા રોડ પર ખોદકામ બાદ આગળ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી હતી અને અધવચ્ચે જ આ કામ છૂટું મૂકવામાં આવ્યું હતું જ્યારે પાણીમાં લીકેજ હોવાથી આ ખોદકામ કરવામાં આવ્યું હતું તેમ વધુમાં જણાવ્યું છે તો જીટીપીએલ દ્વારા સમાચાર પ્રસારિત કરતાં પાલિકા દોડતું થયું છે હાલ પાલિકાના અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે તો સુરત ખાતે જીટીપીએલ દ્વારા પ્રસારિત સમાચારનો પડગો પડતો જોવા મળી રહ્યો છે સુરત પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પોલ ખુલતી જોવા મળી રહી છે તો જીટીપીએલ દ્વારા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા કે પાલિકા દ્વારા વરાછા રોડ પર ખોદકામ બાદ આગળ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતી અહેવાલ જીડીપીએલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો જેનો પડગો આપે જોઈ રહ્યા છો આપ દ્રશ્યોમાં બતાવીશ કે ગઈકાલે આ સમાચાર ચલાવવામાં આવ્યા હતા પ્રસારિત કરવામાં આવ્યા હતા અને બીજા દિવસેથી જ સુરત મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે રસ્તા વચ્ચે આ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે ખાસ કરીને જોવા મળે તો જે લીકેજ હતો તે લીકેજ રિપેર કરવાનો હતો ને તેને લઈને પાંચ દિવસથી આ ખાડો ખોદવામાં આવ્યો હતો રસ્તા વચ્ચે ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ પાંચ દિવસ સુધી આ કાર્યવાહી કરવામાં ન આવી હતી ને તેને લઈને રોજિંદા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા પરંતુ ખાસ કરીને કહેવામાં આવે તો જે રીતે જીટીપીએલ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેને લઈને તેનો પડગો જોવા મળ્યો છે અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ફરી એક વખત તાત્કાલિક ધોરણે આ કામગીરી આધરી છે જે લીકેજ છે તે લીકેજ શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તાત્કાલિક ધોરણે આ કામગીરી કરી દેવામાં આવે અને રસ્તો જે છે તે ક્લિયર લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે તે માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે જીસીબી દ્વારા આ ખોદકામ કરવામાં આવ્યું હતું અને તમામ અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત છે ત્યારે કહી શકાય કે પાલિકાની વારંવાર જે રીતે પોલ ખુલતી હોય છે તેવી જ રીતે આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ખોદકામ કર્યા બાદ એમને એમ જ આ કામ મૂકી દેવામાં આવે છે અને ત્યારબાદ ઘણા લોકો હેરાન પરેશાન થતા હોય છે ઘણા બધા અકસ્માતના બનાવો પણ બનતા હોય છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ અહેવાલ જે પ્રસારિત થયો છે તેને લઈને પાલિકાનું જે તંત્ર છે તે સફાળું જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જે પાણીનું લીકેજ છે તે લીકેજ રિપેરી કરવા રિપેરી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જે રીતે લોકો ટ્રાફિકની સમસ્યાથી હેરાન પરેશાન થતા હતા અને છેલ્લા પાંચ દિવસથી આ સમસ્યા હતી પરંતુ જીટીપીએલ દ્વારા જ્યાં અહેવાલ પસાર કરવામાં આવતા તાત્કાલિક પાલિકા તંત્ર જાગ્યું હતું અને કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી કેમેરામેન હિરેન નેમા તે ચિત્રોડા સુરત તો સુરત ખાતે જીડીપીએલ દ્વારા પ્રસારિત અહેવાલને લઈને પાલિકાની કામગીરી સામે જોવા મળી હતી તે બાદ પાલિકા દોડતું જોવા મળ્યું છે મહત્વનું છે કે ચોમાસાના પહેલાં તમામ કામો પૂર્ણ કરવાની હતી પાલિકા પરંતુ અધવચ્ચે જે છે કામ મૂકીને પાલિકાએ પાંચ દિવસથી કોઈ કામગીરી નથી કરી હતી પાલિકા દ્વારા પાંચ દિવસ સુધી કોઈ કામગીરી નથી કરવામાં આવી પરંતુ જીટીપીએલના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા જીટીપીએલ દ્વારા પ્રસારિત સમાચારનો પડગો જોવા મળી રહ્યો હતો ત્યારે સુરત પાલિકા દોડતી જોવા મળી હતી તે બાદ પાણીમાં લીકેજ હોવાથી ખોદકામ કરવામાં આવ્યું હતું તેમ જણાવી રહ્યા છે ઉપરાંત વરાછા રોડ પર આ ખોદકામ કરવામાં આવ્યું હતું જ્યાં ખોદકામ બાદ પાંચ દિવસ સુધી કોઈ કામગીરી નથી કરવામાં આવી હતી તે બાદ ચોમાસા પહેલા જ તમામ કાર્યો પૂર્ણ કરવાની હતી તેમ પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું